हेलो फ्रेंड्स, ऋतुस કિચનમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ઋતુ. આજે હું તમારી સાથે શેર કરીશ વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય તેવી સાબુદાણાની ખીરની રેસીપી. તો ઘણીવાર સાબુદાણાની ખીર ઘરે બનાવીએ તો તે ફાટી જાય છે અથવા તો બહુ ચીકણી બને છે. તો આજે પરફેક્ટ માપ અને થોડી ટિપ્સ સાથે સાબુદાણાની ખીર બનાવીશું જે ખૂબ જ ટેસ્ટી અને ક્રીમી બનશે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. ખીર બનાવવા માટે બાઉલમાં લઈશું 1/2 કપ સાબુદાણા. આ મીડિયમ સાઇઝના સાબુદાણા છે. તો હવે સાબુદાણાને 3-4 વખત સારી રીતે પાણીમાં ધોઈ લેવાના છે. તો સાબુદાણામાં સ્ટાર્ચનું પ્રમાણ વધારે હોય છે, તો થોડો પણ સ્ટાર્ચ રહી જશે તો ખીર એકદમ ચીકણી બનશે. તો આ રીતે મસળી મસળીને સાબુદાણા ધોવાના છે. તો જુઓ, સાબુદાણાને ધોયા પછી કેટલું ક્લાઉડી પાણી થઈ ગયું છે. તો આ પાણીને ફેંકી દઈશું અને બીજી વાર પાણીથી ધોઈ લઈશું. તો જ્યાં સુધી પાણી ક્લિયર ના થાય ત્યાં સુધી સાબુદાણાને ધોઈ લેવાના છે. તો મેં લગભગ 4 વાર સાબુદાણાને ધોઈ લીધા છે અને હવે તમે જોઈ શકો છો કે ઉપર જે પાણી છે તે હવે એકદમ ક્લિયર થઈ ગયું છે. આ પાણીને પણ હું હવે ફેંકી દઈશ, કારણ કે સાબુદાણાને અહીં દૂધમાં પલાળવાની છું. તો આમાં હવે દૂધ ઉમેરીશું. તો સાબુદાણા બાઉલમાં જેટલા હોય તેનાથી થોડું ઉપર સુધી દૂધ ઉમેરવાનું છે. તો આ 1 વાર ગરમ કરેલું દૂધ છે, પણ રૂમ ટેમ્પરેચર પર લીધેલું છે. હવે આને 1 કલાક માટે પલાળવા દેવાના છે, જેનાથી સાબુદાણા સારી રીતે ફૂલી જશે. તો જ્યારે પણ ખીર બનાવીએ ત્યારે સાબુદાણાને પાણીમાં પલાળીને લેતા હોઈએ છીએ, પણ આ રીતે દૂધમાં પલાળીને લેવાથી સાબુદાણાની ખીર એકદમ સ્મૂથ, ક્રીમી અને બહુ જ સ્વાદિષ્ટ બને છે. તો આને હવે 1 કલાક પલાળવા દઈશું. સાબુદાણાને પલાળ્યાને 1 કલાક થઈ ગયો છે અને તમે જોઈ શકો છો સાબુદાણા એકદમ સારી રીતે પલળી ગયા છે અને ફૂલી ગયા છે. તો હવે ખીરમાં ઉમેરવા માટે ડ્રાયફ્રૂટ્સને રોસ્ટ કરી લઈએ. તો તેના માટે એક પેન લીધું છે, તેમાં લઈશું 1 ટીસ્પૂન ઘી અને ઘી ગરમ થાય એટલે ઉમેરીશું ફાઇન ચોપ કરેલા કાજુ, બદામ અને પિસ્તા 2 ટેબલસ્પૂન જેટલા છે. મીડિયમથી લો ગેસની ફ્લેમ પર શેકી લઈશું. તો ડ્રાયફ્રૂટ્સ તમે તમારી પસંદના કોઈ પણ લઈ શકો છો. તો આ રીતે ઘીમાં રોસ્ટ કરીને ઉમેરવાથી ખીર બહુ જ સ્વાદિષ્ટ બને છે. તો તમે જોઈ શકો છો ડ્રાયફ્રૂટ્સ શેકાઈ ગયા છે, તેને હવે સાઈડમાં રાખીશું અને હવે ખીર બનાવીશું. તો ખીર બનાવવા માટે મેં એક પેન લીધું છે, તેમાં લઈશું 1 લિટર દૂધ, ફૂલ ફેટ જ લેવાનું છે અને મીડિયમથી હાઈ ફ્લેમ પર ગરમ કરવાનું છે અને સતત હલાવતા રહેવાનું છે જેથી દૂધ પેનના તળિયે ચોંટે નહીં. તો દૂધમાં 1 બોઇલ આવી ગયો છે, હવે લગભગ 10-12 મિનિટ માટે ઉકાળવાનું છે જેથી દૂધ થોડું ઘટ્ટ થઈ જાય. 10 મિનિટ પછી તમે જોઈ શકો છો દૂધની ક્વોન્ટિટી થોડી રિડ્યુસ થઈ ગઈ છે અને થોડું ઘટ પણ થઈ ગયું છે. હવે આની અંદર દૂધમાં પલાળેલા સાબુદાણાને ઉમેરી દઈશું અને હવે મીડિયમથી લો ગેસની ફ્લેમ પર 10 મિનિટ માટે કૂક થવા દઈશું. તો ધ્યાન રાખવાનું કે આને સતત હલાવતા રહેવાનું છે, નહીં તો સાબુદાણા પેનના તળિયે ચોંટવા લાગશે. તો સાબુદાણા કૂક થઈ જશે એટલે તે ટ્રાન્સપરન્ટ થઈ જશે. ગેસની ફ્લેમ મીડિયમથી લો જ રાખવાની છે અને 10-12 મિનિટ માટે અથવા તો સાબુદાણા ટ્રાન્સપરન્ટ થઈ જાય ત્યાં સુધી ઉકળવા દેવાનું છે. હવે મેં 8-10 કેસરની સ્ટ્રિંગ્સને ગરમ દૂધમાં પલાળીને રાખી હતી તે ઉમેરીશું. તો કેસર ઉમેરવું ટોટલી ઓપ્શનલ છે, પણ જો ઉમેરશો તો સ્વાદ અને કલર બહુ જ સરસ આવશે. તો આવી રીતે સતત હલાવતા રહેવાનું છે. 10 મિનિટ પછી તમે જોઈ શકો છો કે સાબુદાણા સારી રીતે કૂક થઈ ગયા છે અને ફૂલીને ટ્રાન્સપરન્ટ થઈ ગયા છે. હવે આની અંદર 1/2 કપ ખાંડ ઉમેરીશું, મિક્સ કરીશું બરાબર અને 5 મિનિટ માટે કૂક કરીશું. તો ખાંડ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછી લઈ શકો છો. અહીં ધ્યાન રાખવાનું છે કે ખીરને વધારે પડતી નથી ઉકાળવાની, કારણ કે આ જેમ જેમ ઠંડી થશે તેમ વધારે ઘટ્ટ થતી જશે. હવે આમાં 1/4 ટીસ્પૂન ઇલાયચી પાવડર ઉમેરીશું અને ડ્રાયફ્રૂટ્સ રોસ્ટ કર્યા હતા તે ઉમેરીશું, મિક્સ કરીશું બરાબર અને 1-2 મિનિટ માટે ઉકળવા દઈશું. તો ખીર એકદમ તૈયાર થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે એકદમ ક્રીમી અને ઘટ્ટ થઈ ગઈ છે. તો મેં પહેલાં કહ્યું તેમ ખીર જેમ ઠંડી થશે તેમ હજુ વધુ ઘટ્ટ થશે. હવે ગેસની ફ્લેમ બંધ કરીશું અને સર્વ કરીશું. ખીર તમને ઠંડી કે ગરમ જેવી રીતે પસંદ હોય તેવી રીતે સર્વ કરી શકો છો, બંને રીતે બહુ જ સ્વાદિષ્ટ બને છે.
તમે ક્યારેય આ રીતે ખીર ના બનાવી હોય તો જરૂરથી ટ્રાય કરો, બધાને બહુ જ પસંદ આવશે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો લાઇક કરો, વધુમાં વધુ શેર કરો અને આવી નવી નવી અને યુનિક રેસીપી શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરો. બીજી વાર ફરી મળીશું નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય.